બાદ આપનું સ્વાગત છે. તો સમાચારમાં વધુ જોઈએ તો બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરના નામે અનેક રેકોર્ડ નોંધાયા છે. ત્યારે ફરી એક વખત નવા રેકોર્ડનું સર્જન કરવા નીકળેલા યુવાને આ વખતે મોડાસાથી વાપી સુધી રિવર્સ ટ્રેક્ટર અને ટ્રેલર સાથેની યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવા નીકળ્યો છે. ભારત દેશની ઐતિહાસિક નગરી સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીના રહીશ અને સાહસિક યુવાન એવા સાગર ઠાકરે વર્ષ 2006થી લિમ્કા બુક ઓફ રેકોર્ડ માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ડ્રાઇવિંગનો રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ તેમજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. કાળા માથાનો માનવી ધારે એ કરી શકે, આ કહેવતને સાચી સાબિત કરતા સાહસિક યુવાન સાગર ઠાકરે નવું એક સાહસ કરવાનું નક્કી કર્યું છે. મોડાસાથી લઈ વાપી સુધી 301 કિલોમીટર રિવર્સ ટ્રેક્ટર વિથ ટ્રેલર સાથેની યાત્રા નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટેનો નિર્ણય કર્યો છે. અગાઉ આ રેકોર્ડ આયર્લેન્ડના પીટર નામના વ્યક્તિના નામે છે, જેને ટ્રેક્ટર વિથ ટ્રેલર ચલાવવાનો 20 કિલોમીટરનો રેકોર્ડ છે. અને આ રેકોર્ડ માટેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે માનવ સંસ્કૃતિના પાયાના ધરતીપુત્રોને ઉજાગર કરવાનો છે. મારું નામ સાગર ઠાકર છે, હું બારડોલીનો રહેવાસી છું. હું ઘણા વખતોથી સાહસના અનેક સાહસો કરતો આવ્યો છું, જેવા કે લિમ્કા બુક રેકોર્ડ માટે મેં કાશ્મીરથી કન્યાકુમારીનો રેકોર્ડ કર્યો હતો, ઇન્ડિયન કોસ્ટલ રૂટનો રેકોર્ડ કર્યો છે, લોંગેસ્ટ જર્ની બાય સિંગલ કન્ટ્રી બાય કારનો રેકોર્ડ કર્યો છે મેં, અને રિવર્સ કારનો 1100 કિલોમીટરનો રેકોર્ડ હાલમાં જ મેં બ્રેક કર્યો હતો. હવે એક નવું સાહસ કરવા જઈ રહ્યો છું. મોડાસાથી બારડોલી સુધીનું જે 300 કિલોમીટરનું અંતર છે એ રિવર્સ ટ્રેક્ટર ટ્રેલર સાથે રિવર્સ કરીને આ રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટેનો એટેમ્પ્ટ છે. અને આની પહેલાંનો જે પ્રીવિયસ રેકોર્ડ છે એ આયર્લેન્ડના પીટર નામના વ્યક્તિનો છે, જેણે 20 કિલોમીટરનો રેકોર્ડ બનાવ્યો છે, એ તોડીને મારે 301નો કરવો છે. અને આ રેકોર્ડ માટેનો મારો મુખ્ય ઉદ્દેશ છે કે ભારતના જે આપણા ધરતીપુત્રો છે, ખેડૂતો, એમની હાલની પરિસ્થિતિ ઉજાગર કરતા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરે જે આ રેકોર્ડ બનાવી નગરનું નામ રોશન કરવા ગતરોજ બારડોલીથી નીકળ્યા છે, ત્યારે બારડોલી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી. અરવિંદ રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, સુરત.